હેલો મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં તમને નવી ઇફેકમાં ગુજરાતી ટીમ સ્ટેટસ બનાવતા શીખવાડીશ તે માટે તમે વિડીયો ઉપરો જોઈજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ચલો મિત્રો આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું મિત્રો સ્ટેટસ બનાવવા માટે તમારે લાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે મિત્રો જે તમને પ્લેસ્ટોરમાંથી આપણા ટેલિગ્રામ જેમાંથી મળી જશે જેથી તમે ડાઉનલોડ કરી ઓપન કરી તમને જે પ્રોજેક્ટનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી મિત્રો એ તમારે એક બીટમાં કવો પ્રોજેક્ટ ને કિફે કોવો પ્રોજેક્ટ એના બે પ્રોજેક્ટ તમે લાઇટ મોશન એપ્લિકેશનમાં એડ કરવા લેશે મિત્રો બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે મિત્રો તમે બીટમાં કો પ્રોજેક્ટ ઓપન કરશો તમને બીટમાર્ક જોવા મળે છે અને સોંગ જોવા મળી જશે અને ફોટા પણ મળી જશે મિત્રો તમને બીટમાર્ક પ્રમાણ ફોટા પણ આપેલા રહેશે ત્યાર પછીથી તમારે બે ગીરની જે ઇફેક્ટ એડ કર્યો તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે તેને ઓપન કરીને મિત્રો તમે નીચે જશો એટલે તમને મિત્રો ચાર ફોટા આવેલા છે જે ચારે ચારમાં ઇફેક્ટ લગાવેલી છે મિત્રો જેમાંની મિત્રો જે તમને ચોથા નંબરનો જે લાસ્ટ છેલ્લો ફોટો છે તમે જોઈ શકો છો તે ફોટા પર તમારે ક્લિક કરવાનો રહેશે તેના પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે તમે જોઈ શકો છો તો એના ઉપર ક્લિક કરીએ તમારે કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવા રહેશે ઇફેક કોપી કરીએથી તમારે બેગ જીને બીટમાં કો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે તેને ઓપન કરી મિત્રો એ તમારે સ્ટેટસમાં આગળ આવી જવાનું રહેશે જ્યાં તમારે મિત્રો જોઈ શકો છો તમારે એ ચૌદ પોઈન્ટ સત્તર સેકન્ડના બીટબેક આવી જવાનું રહેશે ત્યાં આવીને મિત્રો તમે નીચે જશો એટલે તમને એક ફોટો જોવા મળશે લાંબો લાંબો તમે જોઈ શકો છો મોટો ફોટો જોવા મળે છે તે ફોટા પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે ત્યાં જઈને તમને ડાબી તરફ ટપકા જોવા મળે છે જોઈ શકો છો તેના પર ક્લિક કરીએ તમારે પીએસ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે આવીને મિત્રો તે ફોટા ઉપર તમારે ઇફેક્ટ લાગી જશે ત્યાર પછી મિત્રો તમારે ફરીથી સ્ટેટસમાં આગળ જતું લેવાનું રહેશે જ્યાં મિત્રો વીસ પોઈન્ટ ચોવીસ સેકન્ડના બીટમાં આગળ જતું લેવાનું રહેશે ત્યાં જઈને મિત્રો તમને ફરીથી એક ફોટો મોટો જોવા મળે છે તે ફોટા ઉપર ક્લિક કરી મિત્રો તમારે ફરીથી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે ત્યાં જઈને તમને ડાબી દ્રોપ ત્રણ ટપકા જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી તમારે પીએસ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે આવી એ બે ફોટામાં ઇફેક્ટ લગાડી હતી તમારે બેગ જતું રહેવાનું રહેશે બે જે ઇફેક્ટવાળો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે તેને ઓપન કરી તમારે નીચે જે પહેલાં નંબરનો જોઈ શકો તમે પહેલાં નંબરનો ફોટો છે તે ફોટા ઉપર ક્લિક કરી તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે ત્યાં જઈને તમને ડાબી ત્રણ ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરીએ તમારે કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાની રહેશે ઇફેક્ટ કોપી કરી હતી તમારે બેગીને બીટમાંકવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે તેને ઓપન કરી મિત્રો એ તમારે નીચે આવી જવાનું છે શરૂઆતમાં નીચે આવી જવાનું રહેશે નીચેની જે પહેલાં નંબરનો ફોટો છે તે ફોટા પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે તેના ઉપર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે આ મિત્રો તે ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી તેની બાજુનો બીજો ફોટો હોય છે તે ફોટા ઉપર ક્લિક કરી ફરીથી ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરીએ તમારે ફરીથી પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની છે સાઈડને મિત્રો બીજા ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તેની પાસેનો ત્રીજો ફોટો હોય છે તે ફોટા ઉપર ક્લિક કરી મિત્રો ફરીથી ઇફેક્ટવાળા ઓપ્શન પછી પેસ્ટ ઇફેક્ટ કરવાના છે ત્યાર પછી મિત્રો તેની બાજુનો ચોથો પાંચમો છઠ્ઠો આઈડે મિત્રો તમારે ચોથો પાંચમો છઠ્ઠો સાતના આઠ આટક જેટલા ફોટામાં તમારે ઇફેક્ટ લગાડવાના છે મિત્રો જ્યાં તમારે ચાર ચાર પોઈન્ટ છ સેકન્ડના વેગલા ફોટા લગાવી તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણે આઠ નવ દસ ફોટામાં ઇફેક્ટ લગાડ્યા પછી મિત્રો તમારે ફરીથી સ્ટેટસમાં આગળ જતું રહેવાનું છે મિત્રો જ્યાં તમારે જોઈ શકો છો મિત્રો તમારે અહીંયા એકવીસ છવ્વીસ સેકન્ડના બીટમાર્ક આવી જવાનું રહેશે ત્યાં આવીને મિત્રો તમારે ઉપર જશો મિત્રો તમારે ચાર ફોટા નાના જોવા મળશે જે મિત્રો આગલા શરૂઆતના બે ફોટા છે એકને બે તે બંને ફોટામાં તે જ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો હવે બે ફોટા ઉપર ઇફેક લગાડીએથી તમારે બે ગીતો જોવાનું રહેશે બે એક ગીને ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનો રહેશે તેને ઓપન કરીએ તમારે નીચે આવીને જે તમને બીજા નંબરનો ફોટો આપેલો છે તમે જોઈ શકો છો તે ફોટા ઉપર તમારે ક્લિક કરવાના છે તેના પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે ત્યાં જઈને તમને ડાબી ત્રણ ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરીએ સોરી મિત્રો ડાબિત્રો ત્રણ ટપકા જવાનું છે તેના પર ક્લિક કરીએ તમારે કોપી ઇફેકના ઓપ્શન પર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાની રહેશે ઇફેક્ટ કોપી કરી હતી તમારે બેગ જઈને બીટમાર્ક વાપરો ઓપન કરી લેવાનો રહેશે તેને ઓપન કરી મિત્રો એ તમારા સ્ટેટસમાં આગલા બધા ફોટા છોડી મિત્રો એ તમારે ચાર પોઈન્ટ છ સેકડના આગલા બધા ફોટા છોડી દેવાના રહેશે અને ચાર પોઈન્ટ છ સેકડના બીટમાર્ક આવી જવાનું રહેશે ત્યાં આવીને નીચે આવશે એટલે મિત્રો તમને એક ફોટો નાનો જોવા મળે છે તમે જોઈ શકો છો તે ફોટા ઉપર ક્લિક કરીએ તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન ઉપર જવાનું રહેશે ત્યાં જઈને તમને ડાબી ત્રોપ ત્રણ ટપકા જોવા મળે છે જોઈ શકો છો તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે આવી તે ફોટા પર ઇફેક્ટ લાગી જશે ત્યાર પછી તેની પાસેનો બીજો ફોટો નાનો જ આવે છે તે ફોટા પર ક્લિક કરી આ તમારે ફરીથી ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે ત્યાં જઈને તમને ડાબી ત્રોપ તમને ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે આવી રીતના મિત્રો તમારે બે ફોટા ઉપર ઇફેક્ટ લાગી જશે ત્યાર પછી એક ફોટો મોટો આવે છે તે ફોટાને છોડી દેવાનો છે તેમાં કશું કરવાનું નથી ત્યાર પછી મિત્રો તમારે ફરીથી બે ફોટા નાના જોવા મળે છે તે બંને ફોટામાં તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે જોઈ શકો મિત્રો બંને ફોટામાં આપણે ઇફેક્ટ પેસ્ટ કર્યા પછી મિત્રો તમે ફરીથી આગળ જશો ફરીથી એક ફોટો મોટો આવે છે તે ફોટાને છોડી દેવાનો રહેશે તે ફોટાને છોડીને મિત્રો તમારે ફરીથી બે ફોટા નાના આવે છે તે બંને ફોટા પર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે આવી જોઈ શકો છો તેની બાજુનો ફોટો છે તેમાં પણ ઇફેક્ટ લગાવી દેશો આવી રીતના મિત્રો તમારે ફરીથી એક ફોટો મોટો છે તેને છોડી ફરીથી બે ફોટા પર ઇફેક્ટ લગાડવાની રહેશે આવી રીતે મિત્રો તમારે એક એક ફોટો છોડીને મિત્રો તમારે બે બે ફોટા પર ઇફેક્ટ લગાડતા લગાડતા આગળ આવશો એટલે મિત્રો તમે જોઈ શકો છો એ વચ્ચેમાં તમને ચાર ફોટા નાના આપેલા છે જેમાં આગળના બે ફોટા છે તેમાં આપણે ઓલરેડી ઇફેક્ટ લગાવી છે તે ફોટાને છોડી મિત્રો પાછળના જે બે ફોટા છે તેમાં ઇફેક્ટ લગાડી દેવાની રહેશે સ્ટેટસની છેલ્લે લગી તમે જોઈ શકો છો મિત્રો આપણે બે બે ફોટા પર ઇફેક્ટ લગાડી દીધી છે નાના નાના ત્યાર પછી તે તમારે બે ગીની ઇફેક્ટ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે તેને ઓપન કરીએ તમારે નીચે આવી નીચે તમને ત્રીજા નંબરનો ફોટો જોવા મળે છે તમે જોઈ શકો છો તે ફોટા ઉપર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જોવાનું રહેશે ત્યાં જઈને તમને ડાબી ત્રણ ત્રપકા આપેલા છે તેના ઉપર ક્લિક કરીએ તમારે કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાની રહેશે ઇફેક્ટ કોપી કરીએ તે તમારે બેગ જેટલું જવાનું રહેશે બેગીને બીજે બીટમાં પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનું રહેશે તેને ઓપન કરી મિત્રો તમારા સ્ટેટસ માગ આવી જવાનું રહેશે મિત્રો જ્યાં તમારે પાંચ પોઈન્ટ આઠ સેકન્ડના બીટમાંક આવી જવાનું રહેશે ત્યાં આવીને મિત્રો તમે નીચે જશો તમને ફોટો મોટો જોવા મળે છે જોઈ શકો છો તે ફોટા પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જોવાનું રહેશે ત્યાં જઈને તમને ડાબી દ્રોપ ત્રણ ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે આવી રીતના મિત્રો આવી રીતે મિત્રો તે ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તમારે બે ફોટામાં ઓલરેડી ઇફેક્ટ લગાવેલી હોય છે તે બંને ફોટાને છોડી દેવાના રહેશે તેમાં કશું કરવા નથી ત્યાર પછી મિત્રો ફરીથી ફોટો મોટો આવે છે તે ફોટા પર ક્લિક કરી તમારે ઇફેક્ટ કરવા ઓપ્શન પર જેને પેસ્ટ ઇફેક્ટ કરવાની રહેશે આવી રીતે મિત્રો તમારે ફરીથી બે ફોટા નાના છે તે બંને ફોટાને છોડી દેવાના રહેશે બંને ફોટા છોડીને મિત્રો તમારે ફરીથી એક ફોટો મોટો આવે છે તેમાં તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે આવી રીતે મિત્રો તમારા સ્ટેટસની છે લગી જેટલા ફોટા બાકી છે ઇફેક્ટ લગાવવાના તે બધા ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે અને મિત્રો તમારા સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તમે જોઈ શકો છો મિત્રો બધા ફોટામાં લાગી ગઈ છે ત્યાર પછી તે તમારે બે ઘીને જે ઇફેક્ટ પ્રોજેક્ટ છે તેને ફરીથી એકવાર ઓપન કરી લેવાનું રહેશે તેને ઓપન કરી ઉપર તમને બોર્ડર આપેલી છે પી એન્જીને છે એ ત્રણ લેયર આપી છે ત્રણ ત્રણ લેયરને તમારે જે રાઇટ ગી વાઇકન છે તેના પર દબાવીને મિત્રો તમારે ત્રણ ત્રણને રાઇટ આઇકન આપી દેવાનું રહેશે તમે જોઈ શકો છો એને ત્રણ ત્રણ રાઇટ આઇકન આપ્યા પછી જે ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરી છે તમને ત્રીજા નંબરનું કોપી ત્રણ લેયર લખેલું છે તેના પર ક્લિક કરી ત્રણ ત્રણ લેયર કોપી કરીએ તે તમારે બે ઘીને બીટમાં કહો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે તેને ઓપન કરીએ તમારે શરૂઆતમાં જે ચોરસ બોક્સ આપેલું છે તેના પર ક્લિક કરી મિત્રો જે તમને ચોથા નંબરનું પેસ્ટ થ્રી લેયર લખેલું છે તેના પર ક્લિક કરી ત્રણે ત્રણ લેયર પેસ્ટ કરી દેવાનું રહેશે તમારે સ્ટેટસમાં છેલ્લે જતું રહેવાનું રહેશે છેલ્લે જઈને મિત્રો જે સેપ વારી લે આપે છે તેના પર ક્લિક કરી મિત્રો જે તમને બીજા નંબરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી સેપને છે લગી ખેંચી લેવાની રહેશે ત્યાર પછી ઉપર ઉપરની પીએનજી આપેલી છે જોઈ શકો છો એનો બોર્ડર તે બને તેવી જ રીતના તમારે સ્ટેટસને છે લગી ખેંચી લેવાની રહેશે આટલું કરશો એટલે મિત્રો તમારા સ્ટેટસ બની જશે જોઈ શકો છો મિત્રો આ તેને સેવ કરવા માટે તમારે ઉપર જે તમને સેટિંગની બાજુમાં ચૂર સ્થિર એક આપેલો છે તેના પર ક્લિક કરી તમારે એક્સપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ચાલો મિત્રો આજના વિડીયો માટલું જેતું આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું